કેમ છો મુન્ના? મજામાં. તમે કેમ? મારા માટે શું કરું? શું થયું છે? ઘેરે બૈરી પૂરા બહુ હેરાન કરે એટલે ઊંઘો જ નહીં દે. એટલે મેં વિચાર્યું કાઈ સાહેબ તો નથી આના, એટલે કામ બામ પડાવીને ઊંઘી જાઉં. તો સારું. ચાલ આઈ સાહેબ તો નથી આના, એટલે કામ બામ પટી ગયું છે. એટલે હવે આવતીકાલે ઇન્ટરવ્યુ થશે. તારીખ બદલાઈ ગયેલી હતી એટલે બીજા કોઈ આવે ખબર નહીં હશે તે મારી રીતે સમજાવીને મોકલી આવવા. એટલા ડર તેટલા તો હું ભરે. નોકરી નો સવાલ છે. તું ટેન્શન ના લે ની, મેં છે ને, મેં બની જ જામ સાહેબ. સારું, માં જેવા હે તે આવે તેને મોકલજે. ચાલ મેં બેહું અંદર. સર છે કે? છે. ક્યાં બેસ? યસ કવિન, કવિન સિટ ડાઉન. અરે આ નીચે ક્યાં બેસી ગયો? આ ખુરશી દેખાય ની કે બહેની? યસ સર. My file, sir. Yes. તો શું નામ છે તમારું? એમપી. એમપી એટલે? એમપી એટલે મોહનપાલ સર. ઓ, તો તમારા પિતાજીનું નામ શું છે? એમપી. ફરીથી એમપી? એમપી એટલે મોહનપાલ સર. ચાલ તો તું ક્યાં રહી? એમપી એટલે મધ્ય પ્રદેશ ને? ના સર, એમપી એટલે મણિપાર સર. તને બીજું કઈ આવડે કે નહીં આવડે? ચાલ તો તું શું બોલનો? એમપી. ફરીથી એમપી? એમપી એટલે મેટ્રિક પાસ. મેટ્રિક પાસ? તો એ હું કામ આવલો? એમપી. ફરીથી એમપી? એમપી એટલે મની પ્રોબ્લેમ સર. મની પ્રોબ્લેમ? ઓ, ચાલ તો મને તારું કૌશલ્ય ને તારી પર્સનાલિટી જણાવ. એમપી. ફરીથી એમપી? એમપી એટલે માય માઇન્ડ બ્લોઇંગ પર્સનાલિટી સર. ઓકે. એમપી શું? એમપી શું? મેન્ટલી પંચર. એમપી શું? એમપી શું? માય પ્રેઝન્ટ સર. ઓકે, તો તમે બાર.
ચાલ સાહેબ બોલાવે. કમિન સર. યસ કમિન કમિન, પ્લીઝ સીટ ડાઉન. માય ફાઇલ સર. યસ. શું નામ છે તમારું? કીધી કશ્યપ સર. કીધી કશ્યપ, સારું નામ છે, સારું નામ છે. તો મિસ્ટર કશ્યપ, તમે શું ભણ્યા છો? એમટેક સર. એમટેક. તો મિસ્ટર કશ્યપ, હું તમને થોડાક જનરલી સવાલ પૂછીશ, તેમના તમારે જવાબ આપવાના રહેશે. હા સર. ચાલ તો મિસ્ટર કશ્યપ, મારો પહેલો સવાલ. એક વિમાન છે, એરોપ્લેન, તેમાં 50 પથ્થરો છે, તેમાંથી એક પથ્થર હું નીચે ફેંકી દઉં તો કેટલા પથ્થર બચશે? 49 સર. વેરી ગુડ, વેરી ગુડ. ચાલ મારો આગલો સવાલ. હાથીને ફ્રીજમાં મૂકવાના 3 સ્ટેપ બતાવો. 3 સ્ટેપ. સૌ પ્રથમ ફ્રીજ ખોલો, હાટીને અંદર મૂકો અને ફ્રીજ બંધ કરી દેવો. હું વાત કરે, હું વાત કરે. ચાલ તો મારો આગલો સવાલ. હરણને ફ્રીજમાં મૂકવાના 4 સ્ટેપ બતાવો. સ્ટેપ 1, ફ્રીજ ખોલો. સ્ટેપ 2, હાટીને બહાર કાઢો. સ્ટેપ 3, હરણને અંદર મૂકો. સ્ટેપ 4, ફ્રીજ બંધ કરી દેવો. વેરી નાઇસ, વેરી નાઇસ, વેરી ગુડ. ચાલ મારો આગલો સવાલ. સિંહની બર્થડે પાર્ટી છે, તેમાં બધા પ્રાણીઓ ગયા છે, એક પ્રાણી એવું છે તે નથી ગયું, તે કેમ નથી ગયું? હરણ સર, કારણ કે તે ફ્રીજમાં બંધ હતું. હારા, હું વાત કરે. ચાલ વેરી ગુડ પાછું. ચાલ મારો આગલો સવાલ. એક વૃદ્ધ ડોશીમાં છે, તેમણે નદી પાર કરવી છે, તે નદીમાં પરંતુ ભયંકર મગર છે, તો તે નદી કેવી રીતે પાર કરશે? આસાનથી કરી શકે સર. કેવી રીતે? કારણ કે મગર પણ સિંહની બર્થડે માં ગયો છે. વેરી નાઇસ, વેરી નાઇસ. ચાલ મારો છેલ્લો સવાલ. આ સવાલ જો તું જવાબ આપ્યો તો તારી નોકરી પાક્કી. તે મુશ્કેલ તો નથી ને? ના ના, જો પેલી વૃદ્ધ ડોશીમાં હતી ને, તે મૃત્યુ પામે છે, તે કેવી રીતે? સર ખબર કે આપણે પેલા વિહોન માટે એક નીચે પથ્થર ફેંકેલો, તે પેલી ડોશીમાં માથા પર પડેલો એટલે ડોશીમાં મૃત્યુ પામેલી. તઈ તો યાદ શક્તિઓ બહુ ભારી, ત્યાં વડ એમ ટેક્સ જ કમાલ છે. હા સર. ચાલ તો તું બહાર બેસ ને મારા આન્સર ની રાહ જો. યુ ફાઇન. થેન્ક યુ સર. સાહેબ બોલાય.
May I come in, sir? Yes, come in, come in. Please take your seat. અરે પ્લીઝ ટેક યોર સીટ એટલે ખુરશીમાં બેસ. ખુરશી લેજવા નથી કીધી તને તો એમ સીધું સીધું બોલો ને. હા હા માય ફાઇલ સર. યસ તો શું નામ છે તમારું? સત્યદેવ સર. સત્યદેવ. તો મિસ્ટર સત્યદેવ તમે આગલી નોકરી કેમ છોડી દીધી? એમાં હું સર પેલી કંપની ભાગી ગઈ અને મને કોઈ જણાવ્યું જ નહીં. કંપની ભાગી ગઈ તને કોઈ જણાવ્યું નહીં કે? હા સર. કંપની કઈ ભાગી જતી હોય પોતે જ ભાગી ગયો હે ને કંપની નો વાક કાઢે છે. ના સર. ચાલ તો એ બધું જોરે મને તારું કૌશલ્ય જણાવ. ચાલ તમે તને નોકરી આપો તો હું આ કાલથી જોઈન કરી દઉં. ના ના ધારો કે હું તને નોકરી આપું તો એમ બોલો ને. તારી જરૂર નથી. ના સર હું ઓછા પૈસામાં કામ કરવા તૈયાર છું. તો તમે જઈ શકો છો. ના સર હું અહિયાંથી નોકરી લેવા આગળ નહીં જાઉં. એરપોર્ટ. યસ સર. સિક્યુરિટી ને બોલાવ. સિક્યુરિટી બોલાવે. સિક્યુરિટી આને બહાર કાઢો. ના ના હું જાઉં છું. જા કરો હે રેલુ. જામ. ચાલો ચાલો તો તમે જઈ શકો છો. તો હું આ નોકરી પાકી સમજો. અરે જાની હું મારું ખાય છે. જાઉં છું. નોકરી કાઢી પેલા જ તને કાલથી. મારી લખ બેસી જાઓ અમારો ઇન્ટરવ્યુ લેતો અમારો સમય બગાડ્યો.